સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. નારદજીએ કહ્યું કે ધન્ય છે આ કથા. સનત કુમારો કહે કે અરે એવા કેટલા પણ ઇતિહાસો છે અમારી પાસે. પાપીમાં પાપી માણસ પાવન થયો. આપણે એમ થાય કે આપણે પાવન થઈ જઈએ, પણ આપણે ઉદ્દેશીને જ સનત કુમારોએ ઉદાહરણ આપ્યું છે. એક બહુ મોટો ઇતિહાસ છે, બહુ પ્રાચીન ઇતિહાસ છે. સનત કુમારો કહે, નારદ, એક તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નામનું નગર, અને એ સુંદર નામના નગરમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ. અને આ બ્રાહ્મણ કેવો હતો એના માટે સનત કુમારો ટાંકે છે કે સર્વ વેદ વિશારદ, દરેક વેદોનો વિશારદ હતો. આ દુનિયામાં અઘરામાં અઘરી બાબતો હોય, કંઈ ભણવું હોય તો MBBS કરવું નહીં. કદાચ ને આ દુનિયામાં અઘરામાં અઘરી બાબત હોય તો MBA કરવું નહીં, IT કરવું નહીં. મારી દ્રષ્ટિએ વેદ ભણવો સૌથી અઘરો છે. એક વખત વેદ તમે ભણી લ્યો પછી કંઠસ્થ પણ ન રહી, પાક્ષિક વિદ્યા છે. 15 દિવસ સુધી તમે આવર્તન ન કરો એટલે ભૂલી જાઓ. એટલે બધાય કે આમાં ક્યાં વેદ ભણવો, આ કરી નાખની કામ, એટલો કઠિન છે. લોઢાના ચણાથી પણ વધારે કઠિન છે. અમે વેદ ભણ્યા છીએ એટલે ખ્યાલ છે કેટલો અઘરો. દર વખતે 10 અધ્યાય પાકા કરીને પાછા વેકેશનમાં ઘરે આવીએ, 15 દિવસ ફરવામાં રહીએ, આવર્તન ન કરી લે પાછા સ્વર ભૂલાઈ જાય. જેટલા લોકોએ સ્વર સાથે વેદ કંઠસ્થ કર્યો છે એ સાક્ષાત શિવ સ્વરૂપ છે, માની લેવાનું. એ કોઈ સામાન્ય છે જ નહીં, કારણ કે વેદ સૌથી મોટો કઠિન છે. એટલે બધા ભૂદેવોને પગે લાગે કે અઘરામાં અઘરી બાબત તમે કંઠમાં રાખી છે. અને આ ભૂદેવોએ જો કંઠમાં ન રાખી હોત, બધા કહે કે બ્રાહ્મણોને માનવાની જરૂરિયાત છે, બ્રાહ્મણોને બધા પગે લાગે. પણ મને કહેવાની ઈચ્છા થાય કે જો આ ન હોત તો વેદો પણ ન હોત. મારે એક એવા બ્રાહ્મણની વાત કરવી છે. સર્વ વેદ વિશારદ ઉપર મને યાદ આવી ગયું. આખા વિશ્વને જે જીતવા માટે નીકળ્યો એ સિકંદર હતો, અને આ સિકંદર વિશ્વને જીતવા માટે નીકળ્યો. આ સિકંદર સક્સેસ વધારે થયો એની પાછળનું કારણ એના ગુરુ હતા, એરિસ્ટોટલ એના ગુરુજીનું નામ. એરિસ્ટોટલની એક પણ વાત આ ઉથાપતો નહીં. એરિસ્ટોટલ કહે સિકંદર આમ કરવાનું છે એટલે કંઈ પૂછે જ નહીં. એક જ વખત આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું એણે. એક નદી હતી, એમાં એરિસ્ટોટલ અને સિકંદર બંને જતા હતા. એના ગુરુ કે હું પહેલાં જઈશ. હજી જતા એના એરિસ્ટોટલ એના ગુરુજી નદીમાં કૂદકો લગાવે પહેલાં તો સિકંદરે લગાવ્યો. સિકંદર તરીને કહ્યું, ગુરુજી અહીંયાથી આવી જાય, ઊંડું નથી. અને ગુરુજી ત્યારે તરીને સામે કાંઠે ગયા ત્યારે પૂછ્યું કે તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કર્યું. ત્યારે સિકંદરના શબ્દો હતા કે ગુરુદેવ, મારા જેવો રાજા મરી જાય તો ઘણા બધા રાજાઓ ઉત્પન્ન થઈ શકશે, તમારા જેવો જ્ઞાની મરી જાય તો પાછો આવો જ્ઞાની ઉત્પન્ન નથી થતો, એટલે મેં તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. ત્યારે એ સિકંદરને એરિસ્ટોટલે કહ્યું કે તું ભારતમાં જા ને તો 3 વસ્તુ ચોક્કસ કરજે, મારા માટે કરજે. એની પહેલી વસ્તુ એ છે કે તું ભારત જા તો નાલંદા વિદ્યાલયની મુલાકાત લેજે. અને નાલંદા વિદ્યાલયની મુલાકાત સિકંદરે લીધી ને પછી એનું જીવન બદલી ગયું આખું. સિકંદરે એનો વિલ વારસો તૈયાર કર્યો નાલંદાની મુલાકાત પછી. બહુ લાંબી વાત છે પણ હું તમને ટૂંકમાં બતાવું. સિકંદરે નાલંદા વિદ્યાલયના પ્રાધ્યાપકોને મળ્યા ત્યારે એણે પહેલી વખત કીધું કે આ 3 ભાગમાં જલ છે ને 1 ભાગમાં પૃથ્વી છે. ત્યારે બધા હસવા માંડ્યા કે તું તો મૂર્ખો છે, અરે 4 ભાગમાં પૃથ્વી છે, એ પૃથ્વીના 3 ભાગ ઉપર પાણી છે. ત્યારે પહેલી વખત સિકંદરને ખબર પડી કે પૃથ્વી હોય તો જ પાણી હોય ને. અને સિકંદરે જ્યારે આ નાલંદાના વિદ્યાલય સાથે વાર્તાલાપ કર્યો પછી એણે નીચે લખ્યું
કે મેં જેટલી સંપત્તિ કમાણી એ સંપત્તિ છે, હું મરી જાઉં પછી મારી નનામીની પાછળ આવવા દેજો, મારા હાથ ખુલ્લા રાખજો, દુનિયાને ખબર પડે સિકંદર જાયને આખું વિશ્વ જીતવા વાળો તો એ ખાલી હાથે જાય છે, એ આખી દુનિયાને ખબર પડવી જોઈએ. પણ એ સાથે સિકંદર એક નાલંદા વિદ્યાલયની મુલાકાત લેજે, બીજું એક કોઈ સંતને મળજે, અને ત્રીજું એક પંજાબમાં ઐતરી શાખાનો બ્રાહ્મણ રહે છે એની પાસે સાચો ઋગ્વેદ છે ભોજપત્રમાં, એ સાચો ઋગ્વેદ મારી પાસે લઈ આવજે. અને પંજાબમાં પહોંચ્યો છે આ સિકંદર, અને એ પંજાબની અંદર ઐતરી શાખાનો બ્રાહ્મણ આવી રીતના વેદનું પારાયણ કરતો હતો સાંજે, ને સિકંદરે આવીને એ ભોજપત્રનો ઋગ્વેદ આંચકી લીધો. પ્રાર્થના કરી રડી પડ્યો ભૂદેવ. ઐતરી શાખાનો બ્રાહ્મણ કહે કે મારા પૂર્વજોએ આની પૂજા કરી, આનો પાઠ કર્યો, તો કમસે કમ મારી વિનંતી એટલી છે કે આજનો દિવસ મને આપી દો, આજ આખી રાતમાં હું પાઠ કરી લઉં, છેલ્લે પૂજા કરી લઉં, રાત્રિના ભાગમાં વેદ ન અપાય, હું સવારે આપને આપી દઈશ. સિકંદર કે તું કોઈને આપી દેતો વેદ કે મારા ઘરની ચારે તરફ પહેરો રાખો, ચોકી રાખો, પણ છેલ્લી વખત પૂજા કરી લેવા દો. સિકંદરે વિચાર કર્યો, દરવાજો બંધ કર્યો આગળથી. સિકંદર પોતે પેરામાં રહ્યો આખી રાત. સવાર થયો ને સૂર્યોદય થયો ને દરવાજો ખોલ્યો ને ત્યાં ઐતરી શાખાનો બ્રાહ્મણ એક પછી એક ભોજપત્ર બાળતો હતો, એક પછી એક. છેલ્લે એક પેજ વચ્યું હતું ભોજપત્રનું, ઋગ્વેદનું, દોડીને પક પક લીધા સિકંદરે કે એક પત્ર તો રહેવા દે, મારા ગુરુજીને ઋગ્વેદ આપી શકું. ત્યારે છેલ્લું પત્ર પણ એને યજ્ઞકુંડમાં બાળી નાખ્યું. ત્યારે સિકંદર કહે, તું મૂર્ખ છે, તારા ભાગમાં પણ ઋગ્વેદ નો રહ્યો ને મારા ભાગમાં પણ ઋગ્વેદ નો રહ્યો, આમ બાળી નખાય કઈ? કે મેં તો કંઠસ્થ કરી લીધો છે, જ્યારે મારી સંસ્કૃતિને જરૂરિયાત પડશે ને ત્યારે હું ગ્રંથસ્થ કરીને આપી દઈશ. એ વાત કરી એ સમય એના બે દીકરાઓ દોડતા દોડતા આવ્યા, નાના નાના બે દીકરાઓ હતા, એ બેયના વાળ પકડ્યા સિકંદરે કે જલ્દી આ કંઠસ્થ થયેલો ઋગ્વેદ ગ્રંથસ્થ કર, મારે મારા ગુરુજીને આપવો છે. ત્યારે ઐતરી શાખાના બ્રાહ્મણે ના પાડી કે હું તારા દીકરાના મસ્તક વાઢી લઈશું. કે ભલે એ સમય બે દીકરાઓના મસ્તકો કાપી નાખ્યા, પણ આણે ઋગ્વેદ કંઠસ્થ થયેલો હતો એ ગ્રંથસ્થ ન કર્યો. અને ઐતરી શાખા બ્રાહ્મણોના શબ્દ હતા છેલ્લે કે અમે પુત્રો આપી શકીએ શાસ્ત્રો નહીં, જેણે પુત્રો આપી દીધા શાસ્ત્રો નહીં એના કારણે આજે એ પરંપરાને આપણે પણ માનીએ છીએ, જેણે શાસ્ત્રોનો આપ્યા પુત્રો આપ્યા એટલે બ્રાહ્મણોને આજે નમસ્કાર આપણે કરીએ છીએ, આજે પણ પ્રણામ કરીએ છીએ. અને જો આવી વૈદિક પરંપરા કોઈના હાથમાં જતી રહી, અને હજુ તો તમે બે ત્રણ દિવસ બેસો, હું તમને કહેવા માગું કે વેદમાંથી શું શું પ્રગટ થયું છે, વેદમાંથી સર્વ વેદમાંથી નીકળ્યું છે ટોટલી વસ્તુ. એક વસ્તુ મારે મંત્રોના અર્થો કરવા છે, અને એવા ગૂઢ અર્થ જેટલી પણ વસ્તુ આ દુનિયામાં બનાવવામાં આવી છે ટોટલી ઋગ્વેદમાંથી બનાવવામાં આવી છે, એ પછી પ્લેન હોય, એ પછી અવકાશયાન હોય, અત્યારના કોમ્પ્યુટર હોય કે ટીવીઓ હોય, આ ટોટલી ઋગ્વેદમાંથી લેવામાં આવ્યું છે. અથર્વેદ ને ઋગ્વેદ આ બે ગ્રંથો એવા છે કે એનાથી મહાન સંશોધનો થઈ શકે, અને ભવિષ્યમાં શું સંશોધન થશે એ પણ કહી શકાય. આ કનૈયાએ હાથમાં સુદર્શન ચક્ર હાથમાં લીધું, એ કંઈક રાક્ષસોને મારવા માટે નહોતું લીધું ફક્ત હાથમાં, એ બતાવવા માંગતા હતા કે હવે પછીનો યુગ આવશે, કળિયુગ આવશે, અને કલિકાલમાં ચક્ર વિના ક્યાંય હાલશે નહીં. મને બતાવો એક મોટી ફેક્ટરી હોય કે એક નાની ઘડિયાળ હોય, ચક્ર વિના ચાલે જ નહીં. એ ચક્રયુગની શરૂઆત કૃષ્ણએ દ્વાપરમાં કરી દીધી હતી કે કલિયુગમાં ચક્ર વિના ચાલશે જ નહીં. આ ભગવાનની વિશેષતા છે, ભગવાને વિજ્ઞાન પ્રદર્શિત કરી દીધું સુદર્શન ચક્ર હાથમાં ધારણ કરીને. એટલે વેદમાંથી બધું લેવામાં આવ્યું છે, એવો સર્વ વેદ વિશારદઃ, વેદોનો નિષ્ણાંત છે આ. અને શ્રૌત સ્મારતેષુ નિષ્ણાંતો, જે શ્રૌત યાગ પણ જાણે અને સ્મારત યાગ પણ જાણે. અગ્નિષ્ઠો ચયન વાજપેય સોમયાગ રાજસૂય અશ્વમેધ, આ બધા યાગોને શ્રૌત યાગ કહેવાય. આ તો મહારાષ્ટ્રમાં એક કાળેજી કરીને થયા, જો એ કાલેજી ન થયા હોત તો વાજપેય યજ્ઞ શું કોઈને ખબર ન રહે, રાજસૂ યજ્ઞ કોઈને ખબર ન હોય. આ નવચંડી ને અતિરુદ્ર ને મહારુદ્ર જે કરીએ ને એ બધા યજ્ઞ સ્માર્ત યાગમાં આવે. શ્રૌત યાગ અને સ્માર્ત યાગ બંનેનો જાણકાર, પણ એનાથી એક ભૂલ થઈ ગઈ. એને પત્નીની પસંદગી ચહેરા ઉપર જોઈને કરી, રૂપાળી છોકરી સાથે લગ્ન કરી લીધા. એનું નામ હતું ધુંધુલી, સારા ખાનદાનની હતી, પણ એનામાં એક દોષ હતો, અને આ દોષના કારણે બધું જીવન બગડે છે. એ દોષ હતો સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ, પોતાનો કક્કો ઘૂંટવા વાળી, પોતાનો જ કક્કો નહીં, આ વાત સાચી, આ વાત સાંગી. સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોદ્ભવા, સારા કુળમાં ઉત્પન્ન થયેલી હતી પણ પોતાની જ વાતનો કક્કો ઘૂંટવા વાળી હતી, કંજૂસ હતી, કજિયા ખોર હતી, એવી સાથે લગ્ન થયા. અને આ તો રોજ માટે યજ્ઞમાં બહાર જ જાય, અને યજ્ઞમાં બહાર જાય ઘરે આ એકલી હોય, આળસુ પણ હોય, જમવાનું પણ બનાવે નહીં,
જમવાનું ન બનાવે અને બેનો એકલા હોય ત્યારે બહુ રસોઈ બનાવે નહીં, એકલા માટે શું બનાવી એટલે એ સાંજે બનાવી દે, એક જ ટાઈમ બનાવે. અને સાંજે રસોઈ બનાવવાની ન હોય તો પોતે નવરા હોય ને નવરા બેઠા નખો જ કાઢે. નવરો માણસ બેસે એની ઉપર વિકૃતિ ચડે, એટલે નિવૃત્તિમાં વિકૃતિ ચડે, એટલે સતત પ્રવૃત્ત રહેવું જોઈએ. સૂર્યની પૂજા એના માટે જ છે કે હે સૂર્ય નારાયણ, તું જેમ સતત પ્રવૃત્ત છે એમ અમે પણ પ્રવૃત્ત રહીએ. અને એ રીતે નવરી બેસવા વાળી હતી એટલે બધાની વાતોમાં રસ રાખવા વાળી હતી. આજુબાજુના ઘરવાળા પાસે બેસવા જાય જેના કેના કાન ફૂકે. અને એક દિવસ એના પતિ પૂજા કરતા હતા ઠાકોરજી, અને પત્ની ખીજાણા છે, નામ હતું ધુંધુલી, તત્પ્રિયા ધુંધુલી સ્મૃતા. ધુંધુલીએ કહ્યું કે છોડો ઠાકોરજીને, તમે એટલી ગાયોના દાન આપ્યા, એટલી ભૂમિના દાન આપ્યા, એટલા વસ્ત્ર દાન આપ્યા, એટલું સુવર્ણનું દાન આપ્યું, આપણું અડધું ધન ખર્ચાઈ ગયું આ દાન પુણ્યમાં અને સારા કર્મ કરવામાં, પણ હજી પણ આપણા ઘરમાં કંઈ ફાયદો થયો? કે શેનો ફાયદો? કે આપણે ઘેર સંતાન તો થયું નથી. સંતાન ન થયું એ તો જવા દો, આપણા ઘરે આ વૃક્ષ છે ને એમાં ફળ નથી આવતા, આપણે ઘરે આ નાનું છોડ છે એમાં ફૂલ નથી આવતા. અરે એ પણ જવા દો, બહારથી જે ફળ લઈ આવીએ કોઈની આ પાંચ દિવસે બગડે ને આપણા ઘરે એક જ દિવસમાં બગડી જાય? આ તમારા ઠાકોરજીની પૂજા કરવાનું કોઈ કારણ, નીકળી જાઓ તમે ને તમારા ઠાકોર બે. રોજ પતિનું અપમાન તો કરતી પણ આ ઠાકોરજીનું અપમાન થયું, આંખમાં પાણી આવી ગયા. કે જ્યાં મારા ભગવાનનું અપમાન હોય ત્યાં રહેવાય નહીં, નીકળી ગયા ઘર છોડીને. આત્મની દિવ્યતિ ઇતિ આત્મદેવ, જેનું નામ આત્મદેવ છે, જે આત્મામાં રમણ કરવા વાળો છે અને પરમાત્મા સાથેની આવી અવહેલના થઈ ઉપેક્ષા થઈ ભગવાનની. ઠાકોરજીને લઈને કોઈ ગામના મંદિરમાં પધરાવ્યા હશે, વનમાં જોતો રહ્યું. સંન્યાસી ત્યાંથી પસાર થયા વનમાંથી, એક સરોવરના કિનારે બેઠા છે, આંખમાં આંસુ છે. સંન્યાસીએ પસાર થઈને જોયું તો ચોટી બાંધેલી હતી, ત્રિપુણ લગાડેલું હતું, જનોઈ હતી, ઉપવસ્ત્ર હતું ને ધોતી હતી. ખબર પડી કે કોઈ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ કોણ છે એટલે ભૂદેવે ત્યાં ભૂદેવ પાસે જઈને સંન્યાસીથી રહી ન શકાણું. અને સંન્યાસી કહ્યું કે શા માટે રડો છો એ વિપ્ર, કથમ રોદિશી વિપ્રત્વમ કાતે ચિંતા બલીયસે, વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. સ્વસ્ય દુઃખસ્ય કારણમ, તારા દુઃખનું કારણ જાણી શકું? તું હે વિપ્ર શા માટે રડે, તારી ચિંતા શું છે? જલ્દી બોલ, તારું હું કારણ જાણી શકું રડવાનું? ત્યાં રડતા રડતા સંન્યાસી જોયા, અને જે દુઃખી માણસ હોય ને એને કોઈનો ખંભો જ જોયો, દોડી અને પગ પકડ લીધા. મારા પૂર્વ જન્મના કોઈક એવા પાપ કર્મ હશે કે પાપ કર્મના લીધે હું પ્રજા દુઃખે ન શૂન્યોહમ, હું પ્રજાના દુઃખથી દુઃખી છું. પ્રાણાસ્યક્તુમ નિહાગતઃ, હું પ્રાણ ત્યાગવા માટે આવ્યું આત્મહત્યા કરવા. તો કે બ્રાહ્મણ થઈને આત્મહત્યા કરીશ? બ્રાહ્મણનો જન્મ એમનેમ ન મળે, કેટલાય પુણ્ય કરો ત્યારે બ્રાહ્મણ જન્મ મળે. અને આવો બ્રાહ્મણ જન્મ મળ્યા પછી પણ તું આત્મહત્યાનું વિચારે? એક જમન જન્મમાં આત્મહત્યા કરો એટલે સાત જન્મમાં કરવી પડે. ઘણા બધા પૈસાવાળાના દીકરા ઓટોમેટિક ગળે ફાંસો ખાઈને ગુજરી જાય, દવા પીને મરી જાય. આપણે એમ કે એને કંઈ દુઃખ નહોતું ભાઈ, બધું સારું હતું, કેમ ગુજરી ગયો હશે? એણે પૂર્વ જન્મમાં આત્મહત્યા કરેલી છે. એના પુણ્ય કર્મો સારા હશે એટલે સારી જગ્યાએ જન્મ મળ્યો, પણ એનું મૃત્યુ તો આત્મહત્યાથી જ થયું હતું એટલે પાછું આત્મહત્યાથી જ મરશે. એક ભાવ નહીં સાત ભાવ બગાડવા પડે એટલે આત્મહત્યા સૌથી મોટો દોષ છે. બે દોષ છે, એક આત્મશ્લાઘા અને એક આત્મહત્યા. પોતાની પ્રશંસા કરતા રહે કે હું આવો હું તેવો, એ પણ મોટો દોષ છે, અને આત્મહત્યા પણ મોટો દોષ છે. પિતૃઓ મારી અંજલિ સ્વીકારતા નથી, અરે દેવતાઓ બ્રાહ્મણો મારે ઘરે નૈવેદ્ય લેવા નથી પધારતા. યત ફલમ મદ ગૃહા યાતમ તચ્ચ શીઘ્રમ વિનશ્યતિ, મારા ઘરે આવેલું ફળ તત્કાલ બગડી જાય. મારે ઘરે જે ગાયને હું લઈ આવું, એ ગાય દોવા દેતી હોય, એ વાછડા વાછડીને જન્મ આપતી, કોઈને ઘરે વાછડા વાછડીનો જન્મ આપે, મારે ઘરે એ જ ગાયને પાછી લઈ આવો તો એ વાંઝણી થઈ જાય. બીજાના ઘરે કોઈ છોડ હોય, પુષ્પ આપતું હોય, એ છોડનો ગમચો, એ ગાલીચો, એનું કુંડું મારા ઘરે લઈ આવું એટલે ફૂલ આપવાનું બંધ કરી દે. ચોક્કસ મારા પૂર્વજન્મોના કંઈક કર્મ છે, આનાથી તો હું મરી જાઉં તો સારું. રોયકા ભૂદેવે કે ભાઈ મરવાની વાત છોડ, મુંચા અજ્ઞાનમ પ્રજા રૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ, કર્મની ગતિ મહાન છે, કર્મથી વિશેષ કાંઈ છે નહીં. તારું એવું કર્મ હશે એટલે ભોગવવું, પણ દીકરાઓ કોઈને સુખ આપે એવું બનતું નથી. દીકરાઓ જ્યારે મારવા માટે દોડે ને ત્યારે એમ લાગે કે આના કરતાં પાણા જન્મ હોય સારું કહેવાય.
આ કૂતરાઓ આ ચકલાઓ એ પણ બાળકોને જન્મ આપે, એના બાળકો ક્યાં ને સુખ આપે? પ્રજાથી સુખ મળે એવું ન હોય, આ બધું અજ્ઞાન છોડી દે ભાઈ. તો કે નહીં, બસ મારે મરી જવું છે. કહ્યું કે એક મિનિટ, આખો ચહેરો જોયો. શૃણુ વિપ્ર મયા તેજ્યમ પ્રારબ્ધમ તુ વિલોકિતમ. આખું પ્રારબ્ધ જોઈ નાખ્યું, ધ્યાન લગાવીને જોઈ નાખ્યું બધું. અને આ ચહેરો પણ જોઈ શકાયો, આને સામુદ્રિક શાસ્ત્ર કહેવાય. અમારે પૂજ્ય બ્રહ્મલીન સ્વબૃંદાસ બાપુ તારડા બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર, અત્યારે તો બ્રહ્મલીન થઈ ગયા. છેલ્લે અમારા ઉપર એનો બહુ પ્રેમ હતો, છેલ્લે શિવપુરાણ સાંભળીને બ્રહ્મલીન થયા. કીધું કે મહાદેવ એક છેલ્લે પુરાણ સંભળાવી દે. એને મને આજથી 8 વર્ષ પહેલા અમે એક લગ્નમાં જતા હતા ને, મને કીધું પગ બતાવતારો, એ પગની રેખા જોતા, પગની રેખા જોઈ કીધું મહાદેવ તારે મારા આશ્રમમાં કથા કરવી પડશે. બાપુ આપણે કંઈ કથાકાર બનવું નથી, હું જેટલી વસ્તુની ના પાડું એ થાય. એટલે મેં બાપુને કીધું બાપુ કથાકાર કે કંઈ બનવું, હું તો મારે તો અધ્યાપક બનવું અને અધ્યાપક બનીને નોકરી કરવી છે. બાપુ કે નહીં તારા પગની રેખા કંઈ કથાકાર બની છે. તો મેં બાપુને ત્યારે તો ના પાડી, પણ એ 3-4 વર્ષ પછી મારે કથાના ક્ષેત્રમાં આવવું પણ પડ્યું અને છેલ્લે બાપુને અહીંયા મારે કથા કરવી જ પડી. ત્યારે મને એવું લાગ્યું કે પગમાંથી જોઈ શકાય, હાથમાંથી જોઈ શકાય, મસ્તકની રેખામાંથી જોઈ શકાય, આખું સામુદ્રિક શાસ્ત્ર છે. ચહેરા ઉપર ગુણો ખ્યાલ આવી જાય. ક્વચિત કાણો ભવેત સાધુ, કોઈક જ કાણો માણસ હોય સજ્જન હોય, બાકી દુર્જન હોય કાણો હોય. એટલે જ એના ઉપરથી કહેવત પડી છે, બાંડો 32 લખણો એ કહેવત એના ઉપરથી પડી છે. પંગુ ક્વચિત પંગુ સત્યવાદી, કોઈક જ લંગડો માણસ સત્યવાદી હોય, એક પગે લંગડો હોય, ક્યાંક ને ક્યાંક ખોટું બોલવા વાળો હોય. ક્વચિત ખલવાટો નિર્ધન, કોઈક જ તાલ વાળો માણસ હોય, નહીં ગરીબ હોય બાકી પૈસા વાળો જ હોય. તાલ એને પડે જે બહુ વિચારે, બહેનોને તાલ નહીં પડે, ભાઈઓને તાલો પડે છે. એનું કારણ કે ભાઈઓ વારંવાર વિચારે ને બહેનો જોજો, બહુ મોટું સંકટ આવી જાય ને તો કે ભગવાન બધાનું ભલું કરશો, સુઈ જાવ. એટલે બહુ ચિંતા ન કરી, ચંદ્ર પ્રધાન છે એટલે તાલ ન પડે. આપણે સૂર્ય પ્રધાન છે, વિચાર કરે રાખે તો કંઈક કર્મ પણ કરે, કર્મ કરે તો પૈસા પણ આવે. એમ આ બધા નિયમો છે. ક્વચિત દંતા લકો મૂર્ખ, જેના બે દાંત આગળ છે કોઈક જ મૂર્ખ હોય, બાકી ચતુરમાં ચતુર હોય. અરે નિયમ છે, તલ ક્યાં ક્યાં હોય તો માણસ કેવો થાય. તમારી કોણી ઉપર તલ હોય એટલે સમજવાનું કે મંદ બુદ્ધિનો છે. કોણી ઉપર જેના તલ હોય બધા મંદ બુદ્ધિવાળા હોય. કોઈને કપાળ ઉપર તલ હોય તો સમજવાનું કે પ્રતિષ્ઠાવાળો થશે, બહુ મોટી પ્રતિષ્ઠા કમાય કપાળ ઉપર તલ હોય. નાનું બાળક જન્મે ને એના કપાળ ઉપર કરતલી પડતી હોય તો સમજી લેવાનું કે ભાગ્યશાળીમાં ભાગ્યશાળી બાળક છે. જેના નાક ઉપર તલ હોય એને વિદેશ જવાનો મોકો મળે. જેને હોઠ ઉપર તલ હોય એ વૈભવી હોય, બહુ મોજ શોખવાળો હોય, કપડા મોંઘા મોંઘા પહેરે. જેના છાતી ઉપર તલ હોય એને કવિત્વ પ્રાપ્ત થાય, કવિ હોય. જેના ગળામાં તલ હોય, એમાં 3 જો તલ હોય તો એને વારસો મળે ઓચિંતો, બહુ પૈસાવાળો બને. મારે 3 તલ છે ગળા ઉપર, મેં કીધું આપણે ચિંતા કરવા જેવી બહુ છે નહીં. 3 તલ જો ગળા ઉપર હોય તો એ મોટો સમૃદ્ધ બને. જેના હાથ ટૂંકા હોય, જેની ભુજા ટૂંકી હોય એ ચોર હોય. જેટલા ચોર હોય તમે જાજો પોલીસ સ્ટેશનમાં, કેશોદના, માણાવદરના, જૂનાગઢના, વંથલીના, બધા પોલીસ સ્ટેશનમાં જોઈને આવજો તો ચોરને બતાવો એના હાથ ટૂંકા જશે. ટૂંકા હાથવાળો ચોર હોય અને આજાન બાહુ જેના હાથ ગોઠણથી લાંબા હોય એ મહાપુરુષના લક્ષણો છે. જેટલા પણ મહાપુરુષ હોય, પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજથી લઈ અને અર્જુન નાથ સુધી, એ બધાના હાથ જો તમને લાગશે ગોઠણથી લાંબા એમને હોય, આ મહાપુરુષના લક્ષણો છે. જેના હોઠ જાડા હોય ને, બહુ હોઠ જાડા હોય, એની વિચારધારા પશુ જેવી હોય, એ હાલતા ગમેને મારે, હાલતા ગમેની સાથે ગમે એવું બોલે. જેના પગની 4 આંગળીઓ છે, સામુદ્રિક શાસ્ત્રના લક્ષણો છે. જેના પગની 4 આંગળીઓ આમ અલગ અલગ હોય ને સૌથી મોટો આળસુ હોય. કોઈના પગમાં જોવાનું કે પગની આંગળીઓ આમ દૂર દૂર હોય તો સમજવાનું કે આની હગાઈ ન કરાય, આળસુ જશે. બધા કે મહાદેવભાઈ તમે કથામાં કહી રાખો, હવે અમે મોજા પહેરતા થઈ ગયા. જોવા આવે એટલે મોજા તો પહેરી લે, સીધા પગની આંગળી સામું જ બધા જોય. દરિદ્ર માણસની નિશાની છે કે જેની 4 આંગળીઓ આડાવડી હોય, એટલે જેની ટચલી આંગળીથી, આ ટચલી આંગળીથી અંગૂઠા સુધી જો આમ નિશાનીની એક રેખા જાતી હોય એ હથિયારો હોય. અત્યારે જોતા નહીં કોઈ. અહીંયાથી લઈને અહીંયા સુધીની આંગળી હોય, અહીંયા સુધીની રેખા હોય એ હથિયારાની નિશાની છે. તમારા હાથની અંદર આ રેખા છે એ વિદેશ રેખા છે. આ રેખા મોટી જાતી જાય એટલે તમારે સમજવાનું કે વિદેશ જવાનો પ્લાન આવી ગયો છે. એટલે તમારા હાથમાં તમારા સંતાન કેટલા થશે અહીંયાથી ખ્યાલ આવે, આ કેટલા સંતાન છે. અહીંયાથી પણ ખ્યાલ આવે કેટલા સંતાન છે, 2 દીકરા 1 દીકરી, કેટલી પત્નીઓ છે અહીંયાથી જોઈ શકાય. આ સામુદ્રિક શાસ્ત્રના લક્ષણો છે. અને નેત્ર ઉપરથી પણ ખ્યાલ આવી જાય,
અમુક લોકોના જે ખોટું બોલતો હોય તત્કાલ ઓળખાઈ જાય, પણ ક્યારે ખોટું બોલતો હોય, કંઈક ખોટું બોલતો હોય ને ઓળખાઈ જાય, આખો દિવસ ખોટું જ બોલતો હોય ન પકડાય, પણ સાચો માણસ ખોટું બોલવા જાય એટલે પકડાય જાય, એના નેત્રો કહી દે. પોલીસવાળાને અભ્યાસ હોય કે કામી માણસ હોય એના નેત્ર કેવા હોય, ખોટા બોલો હોય એના નેત્ર કેવા હોય, હત્યારો હોય એના નેત્ર કેવા હોય, નમેલા હોય ચોરી કરેલા હોય એના નેત્રો કેવા હોય. અને આપણે એક નેત્રને તો બધા ઓળખીએ છીએ, નેત્ર લાલ થઈ જાય એટલે ખબર પડે કે ભાઈને ગુસ્સો આવ્યો, રોટલા જલ્દી બનાવી ન ખાય, લાલ આંખ થઈ છે. લાલ આંખ થાય તો ક્રોધ સમજવાની, આડાવડી આંખ જાય ત્રાસી જાય તો સમજવાની કે આ ત્રાસી નેત્રવાળો છે એ કામી પુરુષ છે. નીચે નમી જાય ને જેના નમણા તો સમજવાનું કે આ ચોરી કરેલો કે ભૂલ કરેલો વ્યક્તિ છે, ખોટું બોલવા વાળો વ્યક્તિ છે. એમ માણસના વાર્તાલાપ ઉપરથી શાસ્ત્ર જ્ઞાનનો ખ્યાલ આવી જાય, માણસના શરીર ઉપરથી ભોજનનો ખ્યાલ આવી જાય, માણસના આકાર ઉપર ચાલઢાલનો ખબર પડી જાય. અમુક છોકરાઓ છોકરી જેવા હોય ને એનો ચહેરો જોવો તો તમને લાગે આ છોકરી જેવો છે, ચાલે તો ખબર પડી જ જાય કે એની ચાલઢાલ છોકરી જેવી જ હશે. બોલવાથી ચેષ્ટા ખબર પડે અને આચરણ ઉપરથી કુળનો ખ્યાલ આવી જાય. બપોરનો સમય થયો અને હાથ પકડીને બહાડી દે કે રોટલા ખાધા વિના જાઓ તો મારા ગળાના સોગંદ તો સમજી લેવાનું કે એ આહિર જ હોય, બીજું કોઈ હોય નહીં, જમાડવા માટે ધરારથી બેસાડે. અસત્યની વાત હોય ને ત્યાં કૂદી પડે કે નહીં એ ખોટું છે, નહીં ચાલે સમજવાનું ક્ષત્રિયનો દીકરો છે. ક્યારેય પણ મુશ્કેલી આવે ને ભગવાનના નામમાં લીન થઈ જાય તો સમજી લેવાનું કે બ્રાહ્મણનો દીકરો છે. અને ક્યારેક ક્યારેક કોઈની સેવા કરવા માટે વારંવાર દોડે તો સમજી લેવાનું બ્રાહ્મણો સંતો પ્રત્યે સેવા કરવા માટે દોડે તો સમજવાનું કુંભાર ભગત છે. એટલે માણસના આચાર ઉપર માણસના કુળની ખબર પડે. કહ્યું કે સગરને 60,000 પુત્રો હતા ક્યાં સુખી થયો તો, અરે ચિત્રકેતુના દીકરાથી શું એ સુખી થયો. એટલે વિધાતાના લેખ ભૂસવાનો પ્રયત્ન ન કરાય, પણ આને તો ધરારથી પગ પકડી લીધા કે હવે મને આપો તો ગમે એમ કરો, મને પુત્ર આપો, પુત્રમ દેહી બલાદપી, ગમે એમ કરીને પુત્ર આપો. અને ત્યારે એક ફળ આપ્યું છે કે લે આ એક ફળ, આ ફળ ગ્રહણ કરીશ એટલે તારે અહીંયા સંતાન ઉત્પન્ન થશે. પણ આ એટલું બધું વિચારવા જેવું છે, જોજો આ નોંધ કરવા જેવી બાબત છે, આ મેં ભાગવતજીમાં નોંધ કરી છે એટલે મને હમણાં જ વાંચતો હતો ને મને ખ્યાલ આવ્યો કે આ તો બહુ મોટી બાબત કહી દીધી છે. પણ આપણે અત્યાર સુધી આ શ્લોકમાં કોઈ દિવસ ચિંતન જ ન કર્યું. ને એ શ્લોકમાં કહ્યું છે કે તારી પત્નીએ 5 નિયમો પાડવા પડશે, 5 નિયમ પાડશે તારી પત્ની તો તારા ઘરે નિર્મળ દીકરો ઉત્પન્ન થશે. સત્યમ શૌચમ દયાદાનમ એકભક્તમ તુમોજનમ વર્ષાવતી સ્ત્રિયા કાર્યમ તેન પુત્રો. 5 નિયમો પાડવા પડશે. પહેલું તો સત્ય બોલવું પડશે, અને જે બીજાની વાતોમાં રસ રાખે કોઈ દી સાચું બોલી જ ન શકે. હાલ તે કોઈના ઘરે જઈને પંચાયત કરતા હોય સાચું ન બોલી શકે. પહેલો નિયમ સત્ય બોલવું, બીજો નિયમ હતો શૌચમ એટલે પવિત્રતા, અને જે આળસુ હોય પવિત્રતા ન રાખે. આળસુ જતી ઘરવાળા તો ઘેરે હોય નહીં, રસોઈ પણ ન બનાવી આળસુ થતા જ જાય. આજે તમે કામમાં એકવાર આળસ કરી દો કે વહેલા શું ઉઠું, એકવાર ઉઠવાનું બંધ કરો વહેલું ઉઠવાનું એટલે કાયમી માટે પછી 7 વાગ્યા પછી જ ઉઠો. પવિત્રતા જતી રહી, દયા, અને તમારી પર કોઈ દયા પણ ન આવડે, તમે સ્વચ્છંદી જીવન જીવવા માંડો એટલે એકલાપણું આવી જાય. એકલા એકલા પછી ખાવાની ઈચ્છા થાય, અને જે એકલા એકલા રહીને દાન દેવાની પણ ઈચ્છા ન થાય. અને એક ભંગતમ એક ટાઈમ ભોજન, નવરા બેઠા હોય ને વધારે જમતા હોય એ સાંજે 5 વાગે પાણીપુરી ખાય, સવારમાં બ્રેકફાસ્ટ પણ કરે, 5 વખત જમે, નવરો બેઠો હોય કામ કરતા હોય ને જમવાનું યાદ ન આવે. આ 5 નિયમ પાડવાના, અને અહીંયા નોંધ કરી છે, આ વાત નોંધ કર્યા જેવી છે. લક્ષ્યના માધ્યમથી આ સંદેશો લાંબા સુધી પહોંચ્યો. સંન્યાસીએ કહ્યું ઇદમ ભક્ષય પત્ન્યાત્વમ, સ્પષ્ટ કહી દીધું, ઇદમ ભક્ષય પત્ન્યાત્વમ, તું તારી પત્નીને ખવડાવજે. ચોખ્ખું કહી તથા પુત્રો ભવિષ્યતિ, તો પુત્ર થશે, તારે ખવડાવવાનું છે, પણ આને ખવડાવ્યું નહીં, આપી દીધું, આ ભૂલ કરી. સંન્યાસીએ સ્પષ્ટ કર્યું તું તારી પત્નીને ખવડાવજે. આ ફળ લઈને ઘરે આવ્યો પણ પત્નીને ખવડાવી દીધો, પત્ની પણ માથા ભારે હશે કે આ ફળ ખાવાનું કીધું, આ કે હું પછી ખાઈ લઈશ, ખાધું નહીં. બાકી જો ફળ આપી દીધું, જો ખવડાવી દીધું તો નિર્મલ પુત્ર ઉત્પન્ન થાય, પણ આને હાથમાં રાખ્યું. ને આ તર્કશાળી તો હતી, બાજુવાળા પાસે ગઈ દોડીને, અને જેવી જ બાજુવાળા પાસે પાડોશણ પાસે ગઈ અને રડતા રડતા કહી કે મારે તો બહુ ભારે ચિંતા આવી ગઈ કે શું કે આ ફળ હું ખાઈશ તો શું કે મારું પેટ વધી જાય, મારું પેટ વધી જશે તો હું ખાઈ નહીં શકું, ભોજન નહીં લઈ શકું,
અને ભોજન નહીં લઈ શકું તો અશક્તિ આવી જશે, અશક્તિ આવી જશે તો ઘરનું કામ કેમ કરીશ? કે ઘરના કામ માટે નણંદને બોલાવી લઈ કે નનાંદા સંધારે તદા, નણંદ આવીને કંઈક ચોરી જાય તો કે એમ થોડી નણંદ ચોરે, કે બીજું કારણ બતાવ્યું, કદાચ આલો નણંદ કંઈ ચોરે નહીં પણ લૂંટારા ગામને લૂંટવા આવે ને એમાં બધાને મારી નાખતા હોય બાર વટિયાઓ, તો ત્યારે બધા જીવ બચાવવા માટે ભાગે, મારા પેટમાં બાળક હોય તો હું ભાગી કેમ શકું, હું તો મરી જ જાઉં. ત્રીજું કારણ બતાવ્યું કે મારા પેટમાં 16 વર્ષ જેમ સુખદેવ એની માના પેટમાં રહ્યા એમ મારા પેટમાં જો બાળક રહી તો હું શું કરું, અને હું તો કુમારી છું એકદમ સુંદર શરીરવાળી, મારા માટે આ સહન કરવું બહુ મારા માટે મુશ્કેલી છે, આ પીડા સહન કરવી, પ્રસૂતિ વેળાએ સ્ત્રીઓને 1000 વીછી ડંખ આપે એટલી પીડા આવે, મારે આવી પીડા સહન જ કરવી, એને પછી લાલન પાલનમાં પણ બહુ મોટું દુઃખ, મારી દ્રષ્ટિએ તો વિધવા નારી અથવા વંધ્યા નારી જ સુખી છે, એટલે એક લેશ માત્ર પણ હું મારા જીવનમાં આ કરવા કંઈ તૈયાર છે નહીં. મેં એવું સાંભળ્યું છે, તિર્યત છેદ આગતો ગર્ભ તદા મે મરણમ ભવેત, બાળક જો ત્રાંસુ આવે તો માં મરી જાય, મારે આવું કોઈ રિસ્ક નથી ઉપાડવું. કુતર્ક કર્યા પાડોશન કે ભાઈ તારે ખાવું હોય તો ખા, ન ખાવું હોય તો કંઈ નહીં, હું જાઉં. એ ઘરનું કામ કરવા ગઈ નહીં, દોડતી દોડતી પોતાના ઘરે આવી, કે તો પોતાની જ બેન બેઠી હતી, ધૂંધુલીની બેન, પણ ધૂંધુલી જેવી જ હોય, ધૂંધુલી એટલે જેની બુદ્ધિ ધૂંધુલી જેવી છે, જેની બુદ્ધિ એકદમ ધુમાડા જેવી છે, જેની બુદ્ધિ ભગવાન તરફ નથી દોડતી એનું નામ ધૂંધુલી છે. અને એની બેને પણ એને એવી સલાહ આપી કે ન ખવાયો, તારે બાળકને ન ઊભો કરવો હોય તો હું તને મારો બાળક આપું, પણ તારે મારા પતિને પૈસા આપવા પડશે. વિત્તત્વમ મત પતેર યચ્છ સતે દાસ્યતિ બાલકમ, મારા પતિને પૈસા આપ, હું બાળક આપી દઈશ, મને સારા દિવસો રહી હું તને સમાચાર આપીશ, તારે અહીં ખોટું ખોટું નાટક કરવાનું કે મને પણ સારા દિવસો રહ્યા, જેવા સારા દિવસો રહ્યા ને એવું તું નાટક કરીશ ને તારો પતિ બહુ ધર્મવાળો છે, એને કહેવાનું કે બહુ ભગવાનને માનતા ને અનુષ્ઠાનમાં બેસી જાઓ, એ અનુષ્ઠાનમાં બેસી જાય તો તારે કપડાં ભરાવીને બતાવવાનું 5 મહિનાએ કે મારું પેટ વધ્યું છે, અને અનુષ્ઠાન છોડીને કંઈ જોવા તો નહીં આવે, તારો પતિ ભોળો છે, મારે દીકરાનો જન્મ થશે એટલે તારે રાત્રે તારા ઘરે આપી જઈશ, તારે કહેવાનું મારા સ્તનમાં દૂધ નથી રહ્યું, મારી બેનને 6 મહિના પહેલાં પુત્ર આવીને ગુજરી ગયો, એને બોલાવી આવું, એ દૂધ પણ પીવડાવશે અને બાળકને મોટો પણ કરશે, આપણે એને પૈસા આપી દેશું અને પછી હું મોટો કરી દઈશ. તો કે આ ફળનું શું કરવું, કે ક્યાંય નખાય નહીં હો, આ સાધુની પ્રસાદી છે ને, એક કામ કર, તારી અહીંયા ગાય છે એને આપી દે, સાધુની પણ ખબર પડી જાય, સાધુની પરીક્ષા લીધી અને સાધુને જેવું જ આ ફળ ગાયને આપી દીધું સાધુનું ફળ, અને પછી સારા દિવસો રહ્યા અને ત્યારે સમાચાર આપ્યા ધૂંધુલીએ નાટક કર્યું છે કે જો મને ગર્ભ રહ્યો, મને ગર્ભ રહ્યો, આ માણસ અનુષ્ઠાનમાં 1 વર્ષ સુધી હવે ભગવાનના નામ સિવાય બીજું કંઈ નહીં, ભગવાનના નામના અનુષ્ઠાનમાં બેસી ગયો, 5 મહિના થયા એટલે આણે કપડાં નાખીને બતાવ્યું, જો મારું પેટ વધે છે, આ એવો સીધો એ અંદર જપ કરતાં કરતાં કે મારા ઠાકોરજીની કૃપા છે, સંતના આશીર્વાદ છે, એ જપ કરતાં કરતાં 9 માસ થયા ને જ્યારે એને જ્યાં દીકરો આવ્યો, અને દીકરો આવ્યો ત્યારે સમાચાર આપ્યા ત્યારે નાચી વીઠો, બધાને દાન દક્ષિણા આપ્યા પણ પાછો જપમાં બેસી ગયો કે મારે જપમાં હજી 1 વર્ષ સુધી જપ કરવા છે, જપમાં બેસી ગયો. આ દીકરો 3 મહિનાનો થયો ને ત્યાં ગાયને અહીંયા વાછરડો આવવો જો એની જગ્યાએ એને અહીંયા દીકરો આવ્યો, ગજબ થયું બધા કે પંડિતજી દીકરો નહોતો ત્યારે કાંઈ નહોતો, હવે તો ગાયને પણ વાછરાની જગ્યાએ દીકરો આવ્યો છે. પંડિતજી 1 વર્ષનું અનુષ્ઠાન પૂરું થયું, ખૂબ દાન દક્ષિણા બધું આપ્યું, દાન દક્ષિણા આપીને પછી કહ્યું કે ચાલો આપણે નામકરણ સંસ્કાર કરી નાખીએ. અને જ્યારે નામકરણ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે આ ધૂંધુલી કહ્યું, મેં તો નામ પાડી જ દીધું છે હો ભાઈ, તમારે જે પાડવું હોય, મેં તો નામ પાડ્યું છે મારા દીકરાનું નામ, હું ધૂંધુલી, મારા દીકરાનું નામ ધૂંધુકારી, અને ધૂંધુકારી નામ પાડ્યું, તમારે જે પાડવું હોય પાડો. મને એવું લાગે ત્યારથી જે પોતાની રીતે નામ પાડે ને પોતાના દીકરાને એ બધા ધૂંધુકારી જેવા જ થાય. હજી તો દીકરો આવવાનો હોય કે દીકરી આવવાની હોય પહેલાં નામ પાડી લે કે રિયા નામ રાખશું, જિયા નામ રાખશું, નામોના કોઈ અર્થ ન હોય એવા નામ રાખીએ. બાકી તો એવા નામો છે કે તમે એક એક, તમારે દીકરીનો જન્મ થાય નામ રાખો નિહારિકા, દીકરીનો જન્મ થાય નામ રાખો મીમાંસા, દીકરાનો જન્મ થાય નામ રાખો અદ્વૈત, અરે કેવા નામ છે, મહિમ્ન નામ છે, વિષ્ણુ સહસ્ત્રમાં 1000 નામ છે, પણ આપણે તો જીયા જ યાદ આવડે, આપણે જાગ્રવ નામ યાદ નથી આવતું, આપણે જીયા યાદ આવે જેના કોઈ અર્થ છે નહીં. અને અર્થ વિનાના નામ રાખશો ને ત્યારે તમારે આ બધી ખોલાવી પડશે, નળીઓ બ્લોક થઈ જાય ને એની પાછળનું કારણ નામો હવે બગડી ગયા છે. આ રિયા જીયા બોલવામાં કેટલો ભાર લાગે, કંઈ નહીં, જીયા બોલતા ખબર ન પડે, નામ બોલવામાં ભાર પડવો જોઈએ. પહેલાં નામ હતું
શિવ શંકર બોલો એટલે ભાર પડે, બધી સ્નાયુઓ નસોમાં તમારી હવા જાય, તમને નડી ખોલાવી જ ન પડે. આજે દ્વારિકાધીશની સામે જો નાડીઓ નહીં ખોલો ને ધૂન અને કીર્તન બોલીને, તો ડોક્ટર પાસે ખોલાવી પડશે, કાં દવાખાનામાં ખોલાવી પડશે, કાં દ્વારિકાધીશ સામે ખોલવી પડશે. નક્કી તમારે કરવાનું છે ક્યાં ખોલવી છે.